ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 12 નામાના મૂળ તત્વો ભાગ 1 પ્રકરણ 1 ગયા વિડિયોની અંદર આપણે ક્વેશ્ચન નંબર 3 નો પહેલો બીજો ટૂંકા દાખલા તરીકે જોયેલો આજે હવે આપણે ત્રીજા દાખલાથી ટૂંકા ત્રીજા દાખલાથી આગળ વધારીએ તો વિસ્મય અભિજીત અને કૃણાલ 3:2:4 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે મેનેજર ને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફાના 10% કમિશન આપવાનું છે અભિજીત ના ભાગે રૂપિયા 30,000 નફો આવે છે મેનેજર ના કમિશન ની ગણતરી કરો આપણે ગયા વિડિયા ની અંદર જે કમિશન શોધવાનું હતું તો કમિશન ગણ્યા પહેલાનો નફો આપી દીધો હતો અહીંયા કમિશન શોધવાનું પરંતુ એક ભાગીદાર નો તમને નફો આપેલો છે એના ઉપરથી પેઢીનો કુલ નફો શોધવાનો પહેલા કુલ નફો આવી જાય એને આપણે સાદા કમિશનના ટકા મુજબ કમિશન આપી દઈશું અને એ રીતે મેનેજરના કમિશનની ગણતરી કરશું તો જો ભાગીદારો વિસ્મય અભિજીત અને કૃણાલ એમનું નફા નુકસાનનું પ્રમાણ 3:2:4 ભાગ્યા 9 હવે દરેક ભાગીદારને મળતો નફો તો તમને અભિજીતના ભાગે 30,000 નફો આવે તો આ અભિજીત એના ભાગે અહીંયા 30,000 રૂપિયા નફો હવે કૃણાલનો આપણે નફો શોધવાનો છે વિસ્મયનો નફો શોધવાનો છે તો અભિજીતનું પ્રમાણ છે 2 2 એને 30,000 રૂપિયા નફો મળે તો વિસ્મયનું 3 પ્રમાણે કેટલો અને કૃણાલના 4 પ્રમાણે કેટલો તો અહીંયા આપણે લખી શકીએ કે 2 પ્રમાણે અભિજીતને રૂપિયા 30,000 નફો મળે છે તો પ્રમાણ બાજુમાં નફો પ્રમાણ 2 ત્યારે 30,000 તો વિસ્મયનું 3 પ્રમાણે કેટલો અને કૃણાલના 4 પ્રમાણે કેટલો તો 3:4:30,000/2 તો 15:2:30 15:3:45,000 રૂપિયા આ 20 મહિને મળે અને 15:6:60,000 રૂપિયા કૃણાલને મળે તો 20 મહિના આવ્યા 45,000 વત્તા અભિજીતના 30,000 આપેલા હતા કૃણાલના 60,000 બરાબર 60 ને 30 90 અને 45 એટલે 1,35,000 રૂપિયા આ પેઢીનો કુલ નફો જ્યારે એક ભાગીદારનો નફો આપેલો હોય તો એના ઉપરથી બધા ભાગીદારનો કુલ નફો શોધી નાખવાનો એટલે પેઢીનો કુલ નફો આવે હવે મેનેજરનું કમિશન આપવાનું તો સૂત્ર લખી દેવાનું કે મેનેજરનું કમિશન બરાબર પેઢીનો કુલ નફો ગુણ્યા કમિશનનો દર ભાગ્યા 100 ગયા દાખલા ગયા વિડિયાની અંદર છે લાસ્ટ દાખલો જોયો તો એની અંદર આપણે પેઢીનો કમિશન ગણ્યા પહેલાનો નફો ગુણ્યા કમિશનનો દર ભાગ્યા 100 વત્તા કમિશનનો દર એ રીતનું સૂત્ર લીધું હતું અહીંયા ખાલી માત્ર ત્રણેય ભાગીદારનો નફો સમાયેલો એટલે છેદમાં 100 વત્તા કમિશનનો દર આવશે ને સાદું સૂત્ર આવશે હવે પેઢીનો કુલ નફો આવ્યો 1,35,000
ગુણ્યા મેનેજરને કમિશન આપવાનો 10% ભાગ્યા 100 એટલે 13,500 રૂપિયા મેનેજરનું કમિશન. સૌથી પહેલાં જ્યારે ભાગીદારનું નફા નુકસાનનું પ્રમાણ આપેલું હોય, કોઈ ત્રણમાંથી કોઈ એક ભાગીદારનો નફો આપી દીધેલો હોય, તો એક ભાગીદારના નફા ઉપરથી તમારે બાકીના ભાગીદારનો નફો શોધી નાખવાનો, એ બધા નફાનો સરવાળો કરવાનો, એટલે પેઢીનો કુલ નફો આવશે. એ કુલ નફો આવે એને તમારે સાદા મેનેજરનું કમિશનનું સૂત્ર મૂકી અને મેનેજરનું કમિશન ગણવાનું. તો અહીંયા બે પ્રમાણે અભિજીતને 30,000 નફો મળે છે, તો 2 એ 30,000, તો 3 એ કેટલા, 4 એ કેટલા, એ રીતે સાથે આવું પદ મૂકી દેવાનું. તો 15 2 30, 15 તેરી 45,000 20 મહિને મળે, 15 4 15 6 60,000 રૂપિયા કૃણાલને મળે. હવે બધાના નફાનો સરવાળો કરો એટલે પેઢીનો કુલ નફો મળી જાય, અને પેઢીનો કુલ નફો આવી જાય એટલે સીધું મેનેજરનું સાદું સૂત્ર લઈ અને મેનેજરનું કમિશન શોધી નાખવાનું. ઓકે, તો નેક્સ્ટ દાખલો જોઈએ, ચોથો નંબર. રાજકુમાર કૌશિક અને શર્માનું નફા નુકસાનનું પ્રમાણ 15:10:9 છે. જો પેઢીનો વર્ષના અંતે કુલ નફો રૂપિયા 68,000 થયો હોય, તો દરેક ભાગીદારને મળતો નફો શોધો. બહુ એકદમ નફો આપી દીધેલો, પ્રમાણ આપી દીધું, તો સીધું જ નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી દેવાનો. તો ભાગીદારો રાજકુમાર, કૌશિક અને શર્મા, હવે નફા નુકસાનનું પ્રમાણ 15:10:9/34. 15 ને 10 25 ને 9 34. હવે તમને પેઢીનો કુલ નફો આપી દીધો, તો સીધું જ અહીંયા લખવાનું, ભાઈ દરેક ભાગીદારને મળતો નફો. તો કુલ નફો ગુણ્યા નન્નો પ્રમાણ, તો કુલ નફો 68,000 × 15:10:9/34. 34 × 1 = 34, 34 × 2 = 68. તો એક પ્રમાણે 2,000, તો 15 2 = 30,000 રૂપિયા રાજકુમારનો નફો. 10 2 = 20,000 રૂપિયા કૌશિકનો નફો, અને 9 2 = 18,000 રૂપિયા શર્માનો નફો. દરેકને મળતો નફો. બહુ એકદમ સરળ દાખલો હતો મિત્રો. નફા નુકસાનનું પ્રમાણ આપી દીધો, નફો આપી દીધો, નફા નુકસાનના પ્રમાણમાં નફો વહેંચી દેવાનો, એટલે દરેક ભાગીદારને મળતો નફો આવી જાય. ત્યારબાદ આગળ 5 નંબરનો દાખલો જોઈએ. તો મહેતાને પંડ્યા કરતાં 4 ગણો, મહેતાને પંડ્યા કરતાં 4 ગણો, અને બાજપાઈને મહેતાના હિસ્સાનો 1/2 ભાગ મળે છે. વર્ષના અંતે પેઢીનો નફો રૂપિયા 87,500 થયો હોય, તો દરેક ભાગીદારને મળતી નફાની રકમ શોધો. ગયા ચોથા દાખલા જેવો જ, પણ ત્યાં પ્રમાણ તમને આપી દીધું હતું. અહીંયા પહેલાં પ્રમાણ શોધવાનું, અને સેમ પ્રમાણ મળી જાય એટલે જે નફો આપેલો છે ગયા દાખલાની અંદર જેમ નફાના ભાગ કર્યા એ પ્રમાણે ભાગ કરી દેવાના. તો જોઈએ, પાંચમો નંબર, ભાગીદારો
મેતા પંડ્યા અને બાજપાઈ હવે અહીંયા ખાસ વિદ્યાર્થી મિત્રો એ યાદ રાખવાનું કે કોને કોના હિસ્સાનો તો જો તમને એમ કીધું મેતાને પંડ્યા કરતા ચાર ગણો એટલે આ મેતાને પંડ્યાને જે નફો મળે તેનો ચાર ગણો ચાર ભાગ્યા એક અથવા ખાલી ચાર એમ હવે એમ કીધું બાજપાઈને મહેતાના હિસ્સાનો અડધો ભાગ એટલે બાજપાઈને મહેતાના હિસ્સાનો અડધો ભાગ એટલે એક દુતિયાંશ એ ગમે તે તમને દાખલાની અંદર કીધું હોય કે ભાઈ પંડ્યાના હિસ્સાનો બાજપાઈને કીધો હોય અથવા મહેતાના હિસ્સાનો બાજપાઈને નફો મળતો હોય તો એ પ્રમાણે તમારે એરો દર્શાવવાનો છે તો આવા સંજોગોમાં અહીંયા છેદમાં એક છે અહીંયા છેદમાં બે છે તો પંડ્યાનો તમારે નફો ધારી લેવાનો બંનેના છેદ ગુણાક એટલે એક ગુણ્યા બે બરાબર બે આ બે રૂપિયા પંડ્યાનો નફો ધારી લેવાનો એટલે અહીં લખવાનું ધારો કે પંડ્યાને મળતો નફો બંનેના છેદ ગુણાક કૌંસમાં એક ગુણ્યા બે બરાબર બે હોય હવે બે રૂપિયા પંડ્યાના આપણે ધારી લીધા તો મહેતાને એનો ચાર ગણો એટલે અહીં લખવાનું કે મહેતાને મળતો નફો તો પંડ્યાને જે નફો મળે એના ચાર ગણો એટલે પંડ્યાને આપણે ધારેલા બે રૂપિયા તો બેના ચાર ગણો એટલે સીધા ગુણ્યા ચાર બરાબર આઠ રૂપિયા મળે હવે એ જ રીતે બાજપાઈને પંડ્યાના હિસ્સાનો અડધો ભાગ એટલે આપણે લખવાનું ભાઈ બાજપાઈને મળતો નફો બરાબર પંડ્યાના બે રૂપિયા હતા અને એનો અડધો એટલે બે એકુ બે અને એક એકુ એક એટલે એક રૂપિયો બાજપાઈને મળે તેથી નફા નુકસાનનું નવું પ્રમાણ તો મહેતાના આવ્યા છે આઠ રૂપિયા એટલે આઠ જેમ બે જેમ એક ભાગ્યા અગિયાર થાય હવે જે નફા નુકસાનનું પ્રમાણ મળી ગયું તો એ નફા નુકસાનના પ્રમાણમાં તમને પેઢીનો કુલ નફો 87,500 આપેલો તો દરેક ભાગીદારને મળતી નફાની રકમ શોધો તો અહીં લખી દેવાનું કે દરેકને મળતો નફો બરાબર 87,500 ગુણ્યા આઠ જેમ બે જેમ એક ભાગ્યા અગિયાર બાજપાઈને મહેતાના હિસ્સાનો અડધો ભાગ સોરી અહીંયા બાજપાઈને મહેતાના હિસ્સાનો એટલે મહેતાને ચાર રૂપિયા મળે એનો અડધો એટલે અહીંયા બે રૂપિયા આવશે એટલે ફરીથીમાં જો ભાગીદારો મહેતા પંડ્યા બાજપાઈ હવે કીધું છે કે ભાઈ મહેતાને પંડ્યા કરતા ચાર ગણો એટલે પંડ્યાને જે નફો મળે એનો ચાર ગણો જ્યારે એમ કીધું બાજપાઈને મહેતાના હિસ્સાનો અડધો ભાગ એટલે મહેતા પાસેથી એરો બતાવવાનો છે આ જ મેઇન ખાસ જોવાનો કોને કોના હિસ્સાનો તો સેમ અહીંયા છેદમાં એક એટલે બે જ ધારશું પરંતુ મહેતાને જે નફો મેળવશ
8 રૂપિયા એ 8 ના અડધા થશે એટલે અહીંયા 4 રૂપિયા આવશે તો હવે નફા નુકસાન નું પ્રમાણ મહેતાના 8 પંડિયાના 2 અને બાજપેયીના 4 એટલે કુલ 8 ને 2 10 ને 2 4 14 હવે જે 87500 રૂપિયા આવ્યો એને આપણે જે નફા નુકસાન નું પ્રમાણ આવ્યું એ પ્રમાણે વહેંચવાનો થશે આઠ જેમ બે જેમ ચાર આનું નાનું રૂપ થતું હોય તો ચાર એક અને બે એ રીતે પણ થઈ શકે એટલે અહીંયા આઠ જેમ બે જેમ ચાર એટલે ભાગ્યા 14 હવે 14 મુજબ એ રીતે વહેંચી દઈએ તો દરેક ભાગીદારને મળતો નફો કેટલો કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો 50,000 સરસ બીજાનો નફો 12,500 અને ત્રીજાનો નફો 25,000 આ દરેક ભાગીદારને મળતો નફો ઓકે તો નફા નુકસાનનું પ્રમાણ ન આપેલું હોય તો નફા નુકસાનનું પ્રમાણ શોધી નાખવાનું પણ અહીંયા ખાસ જે આ રીતે એરા બતાવેલા એ જ ખાસ યાદ રાખવાનું કોને કોના ઈશાનો તો એ પ્રમાણે થઈ અને દરેક ભાગીદારને મળતી નફાની રકમ ઓકે તો આ દાખલાઓ ખૂબ અગત્યના જો તમને બધા વ્યવસ્થિત સમજ પડી હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ